बेनिफिट ये जो तुम चेप्टर वाँची नाखेला हे तो चेप्टर रिवाइज करेला हे तो तुमने फटाफट ए चेप्टर रिवाइज थी जैसे। तो आ प्रश्न तो आ चेप्टर मांथी छे, आटली वस्तु आ चेप्टर क्वेश्चन में लखवानी। तो लेक्चर नंबर बे छे आपणो आ सीरीज नो, आनी अगाउ लेक्चर नंबर एक जेमा पांच प्रश्न आपणे सोल्व कर्या था। तो आ जे छे लेक्चर नंबर बे, तेमा पहेलो प्रश्न आपणे लीधो छे आ सीरीज लेक्चर नो, ए छे प्रथम क्रमनी प्रक्रिया माटे वेग चलांक अने अर्धायुष्य समयनुं समीकरण तारो। क्रमनी प्रक्रिया माटे वेग चलांक અને અર્ધાયુષ્ય સમયનું સમીકરણ તારો। આપણે ત્રણ કા તો ચાર માર્ક્સમાં આપણે અને કન્સિડર કરીએ, જો ગ્રાફ સાથે કે તો ગ્રાફ સાથે દોરવાનું, તો ગ્રાફ એટલે કે આલેખ સાથે। तो प्रथम क्रम की प्रक्रिया माटे वेग अचळांक एटले के अने अर्धायुष्य समय एटले के टी वन बाय नुं समीकरण छे तारवन छे। तो पहला तो प्रथम क्रम की व्याख्या लखवानी तमारे आ प्रश्न में, पहला तो ने जवाब में प्रथम क्रम की व्याख्या आवशे। प्रथम क्रम की व्याख्या तो प्रथम क्रम की प्रक्रिया केवाशे कोने, पहला तो प्रथम क्रम की प्रक्रिया कोने केवाशे, तो जे प्रक्रिया में प्रक्रिया वेग प्रक्रियक सांद्रता ना एक घातांक ना संप्रमाण में हो। तो जे प्रक्रिया में प्रक्रिया वेग ए प्रक्रियक नी सांद्रता ना एक घातांक ना संप्रमाण में होय तो आवी प्रक्रिया ने प्रथम क्रम नी प्रक्रिया कहे छे। तो आथी पहला एनी व्याख्या, प्रथम क्रम नी प्रक्रिया कोने कहेवाशे, तो प्रक्रिया नो वेग ए प्रक्रियक नी સાંદ્રતાના એક ઘાતાંકના સમપ્રમાણમાં હોય તો એને શું કહેવાશે, પ્રથમ ક્રમની પ્રક્રિયા। અને શોર્ટમાં યાદ રાખવું તો આવું યાદ રાખ્યું, પ્રક્રિયા વેગ એ સમપ્રમાણમાં છે કોના, તો પ્રક્રિયકની સાંદ્રતા, સાંદ્રતા એટલે કૌંસમાં લખ્યું ચોરસ કૌંસમાં, અને એક ઘાતાંકના સમપ્રમાણમાં એટલે કે એક, તો પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના એક ઘાતાંકના સમપ્રમાણમાં હશે। હવે લખીએ આપણે, ધારો કે કોઈ એક પ્રક્રિયા છે, ધારો કે આર માંથી આપણને નિપજ પી મળે છે, ધારો કે આર માંથી નિપજ પી મળે છે, મારે આ પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ લખવો છે, તો શું લખાશે, તો વેગ બરાબર વેગ ચલે છે પ્રક્રિયક આર છે, તો આર એની ઘાત થશે એક, આર ચલે છે સોરી વેગ ચલે છે આર ઘાતમાં એક, પ્રથમ ક્રમની પ્રક્રિયા છે। આ જ ઈના કાઢવું હોય તો મૂકવું પડે અચળાંક, એટલે કે વેગ બરાબર કે आगळ लख्युं वेग बराबर शुं लखाय, तो वेग बराबर लखाय माइनस डी आर अपॉन डीटी, माइनस डी आर अपॉन डीटी वेग ने जगह लखी नाखे, तो वेग dr upon dt बराबर k r raise to 1, माइनस से ले जाए आपने आ बाजू, dt से ले जाए आ बाजू, कोई नहीं पण घात 1 हो तो नो जवाब जिस छेद थाय, એટલે કે r raise to 1 તો જવાબ r જ આવે, 100 ની ઘાત 1 હોય તો જવાબ 100 જ આવે, 10 ની ઘાત 1 તો 10 આવે, તો r ની ઘાત 1 તો જવાબ શું આવશે, r જ આવશે, એટલે r મૂકી દઈએ, તો આપણી જોડે સમીકરણ છે, સમીકરણ બનશે આવું,
કે dr upon r બરાબર માઇનસ k into dt, માઇનસ k into dt આવશે, માઇનસ k into dt. આ સમીકરણ આપણે સંકલન લેતા, સંકલન કરતા તો dr upon r નું સંકલન મળશે આપણે ln r, dr upon r નું સંકલન મળશે ln r, તો લખીશું ln r બરાબર માઇનસ k dt નું સંકલન મળશે માઇનસ kt પ્લસ અચળાંક, એટલે કે સંકલન અચળાંક i કહી દઈએ તો i શું છે આપણી જોડે, તો i જે છે એને સંકલન અચળાંક કહેવાશે. i શું છે? સંકલન અચળાંક છે. તો ln r બરાબર માઇનસ kt પ્લસ i મળ્યું. મારે i ની કિંમત શોધવી છે તો હું લખી દઈ કે જો t બરાબર 0 સમયે, જો t બરાબર 0 સમયે સાંદ્રતા છે r એ કેટલી હશે? તો સાંદ્રતા r છે એ શરૂઆતની સાંદ્રતા r 0 જેટલી હશે. t બરાબર 0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા r કેટલી હશે? તો r 0 જેટલી હશે. આ કિંમત છે એ કિંમત આપણે ઉપરના સમીકરણમાં મૂકી દઈએ. આ કિંમત છે t છે જગ્યા પર 0, r છે જગ્યા પર r 0, એટલે સમીકરણ આપણને મળશે ln r ની જગ્યા પર ln r 0 બરાબર માઇનસ k ઇન્ટુ t, એટલે k ઇન્ટુ 0 બરાબર રાઈટ. તો આ થઈ જશે 0, કેમ કે k ગુણ્યા 0 એટલે 0 થઈ જશે, એટલે આપણને સમીકરણ મળશે ln r 0 બરાબર i, એટલે i ની કિંમત મળી ગઈ આપણને ln r 0. હવે આ કિંમત છે એ કિંમત મૂકી દઉં છું i ની જગ્યા પર, i ની કિંમત મળી ગઈ મને ln r, તો i ની જગ્યા પર મૂકી દો ln r ઉપરના સમીકરણમાં, એટલે હું લખીશ ln r બરાબર માઇનસ kt પ્લસ i ની જગ્યા પર મને કિંમત મળી ln r 0, ln r 0. હવે આ માઇનસ વાળું છે એને હું આ બાજુ લઈ જઉં છું એટલે પ્લસ થઈ જશે, અને આ પ્લસ વાળું છે એને આ બાજુ લઈ જઉં છું એટલે માઇનસ થઈ જશે. એટલે સમીકરણ બનશે માઇનસ kt આ બાજુ, પ્લસ kt, ln r 0 આપણી જોડે આ બાજુ હતું જ ઓલરેડી, ને માઇનસ શું આવ્યું? તો કે ln r, ln r માઇનસ માં છે, ln r 0 માઇનસ ln r 0 માઇનસ ln r છે, માઇનસ વાળું જો શું લખાશે ભાગાકારમાં લખી જશે, તો kt બરાબર ln r 0 upon r લખાશે, ln r 0 upon r લખાશે, kt બરાબર ln r 0. ln નું મારે log માં ફેરવું છે તો ln ની જગ્યા પર શું લખી શકીશ? log માં ફેરવું તો 2.303 log થઈ જશે, ln ની જગ્યા પર 2.303 log. આ કિંમત આપણે આગળ મૂકી દઈએ એટલે kt બરાબર 2.303 ln ની જગ્યા પર આવી ગયું log r 0 upon r. આપણે k ને સબજેક્ટ કરીએ સૂત્રનો કરતા, તો 2.303 ભાગ્યા t log r 0 upon r. આ તમારું સમીકરણ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ તારવો, તો k બરાબર 2.303 ભાગ્યા t log r 0 upon r મળે. તો આ સમીકરણ આવી ગયું તમારું. હવે એના ગ્રાફ છે, ગ્રાફ જોઈ લઈએ. તો પહેલો ગ્રાફ દોરવાનો છે તમારે ln r વિરુદ્ધ t, એટલે કે સમયનો ln r વિરુદ્ધ t. તો પહેલો ગ્રાફ તમને મળશે આ રીતે, આ બાજુ હશે y એક્સિસ પર ln r લેવાનો અને x એક્સિસ પર t હશે. ગ્રાફ આ રીતે યાદ રાખીશું. આ છે અને આંતરછેદ કેવા છે? આંતરછેદની વેલ્યુ મળશે, આંતરછેદની વેલ્યુ મળશે ln r 0 જેટલી, અને ઢાળની કિંમત મળશે, તો ઢાળ મળશે તમને માઇનસ k જેટલો, ઢાળ મળશે માઇનસ k જેટલો મળશે. પછી બીજો ગ્રાફ દોરવાનો છે તમારે log r વિરુદ્ધ t નો, log r વિરુદ્ધ t નો ગ્રાફ, એ પણ તમને મળશે સેમ ટુ સેમ જ ગ્રાફ, જેમાં પણ હશે y એક્સિસ પર log r અને x એક્સિસ પર t. આમાં પણ આંતરછેદની વેલ્યુ મળશે તમને, આંતરછેદની વેલ્યુ હશે log, પહેલામાં ln r 0 મળે તો આમાં log r 0 મળશે, ઢાળની કિંમત મળશે આમાં પણ માઇનસ k upon 2.303 2 upon માઇનસ k
अपॉन 2.30 त्रीजो ग्राफ दौरवानो छे तमारे आमा ए छे लॉग आर जीरो अपॉन आर विरुद्ध टी नो, तो एनो ग्राफ अलग मळशे आ रीते उद्गम बिंदु माथी स्टार्ट थशे आ बाजू हशे वाय एक्सिस पर लॉग आर जीरो अपॉन आर मूकीशुं अने टी आमा ढाळनी किंमत मळशे प्लस के अपॉन 2.303 અને આંતરછેદની વેલ્યુ યાદ રાખશું આ ગ્રાફમાં 0 મળશે આ ગ્રાફમાં 0 મળશે તો આ ત્રણ ગ્રાફ અને એનો અર્ધાયુ છે સમય આપણે બાકી તો આ સમીકરણ પછી આવે નેક્સ્ટ જોઈએ આપણે અર્ધાયુ સમયનું સમીકરણ તો આપણે સમીકરણમાં અર્ધાયુ સમયનું સમીકરણ બાકી હતું અર્ધાયુષ્ય સમયનું સમીકરણ આપણી જોડે બાકી હતું તો અર્ધાયુષ સમયનું સમીકરણ માટે વ્યાખ્યા થશે કે જે સમયે પ્રક્રિયકની સાંદ્રતા આર જે છે એ શરૂઆતની સાંદ્રતા આર ઝીરો કરતા અડધી થાય જે સમયે એટલે કે ટી બરાબર જે સમયે પ્રક્રિયકની સાંદ્રતા આર શરૂઆતની સાંદ્રતા આર ઝીરો કરતા અડધી થાય તે સમયને તે પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય કહેવાશે टी बराबर टी वन बाय टू कीमत मुकी दी आपने आ किमत वेगत्रण समीकरण में वेगत्रण समीकरण मिले तो अपन के बराबर 2.303 भाग्या टी लॉग शुरुआत सांद्रता आर जीरो भाग्यार आ बदी किमत मुकी दी टी जगह पर टी वन बाय टू आर जगह पर आर जीरो बाय टू किमत मुकी दी तो के बराबर 2.303 तीनी जगह पर मुकाशे टी वन बाय टू लॉग आर जीरो आर जगह पर मुकाशे अपने आर जीरो बाय टू आर जीरो कैंसल टू जैसे ऊपर एट्ले कि तीन सूत्रों करता कर दिए तो टी वन बाय टू एट अर्धाधु समय बराबर 2.303 भाग्या के गुणिया लॉग બે લોગ બે ની વેલ્યુ આવે 0.310 એટલે કે ટી વન બાય ટુ બરાબર 2.303 ગુણ્યા 0.310 ભાગ્યા કે જવાબ તમારો આવશે 0.693 ભાગ્યા કે આ તમારું અર્ધાયુષ્ય સમયનું સમીકરણ લખવું હોય તો લખાય કે અર્ધ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય એ વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં જ્યારે શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર છે શરૂઆતની સાંદ્રતાથી કેવો છે સ્વતંત્ર છે તો આનું એમસીક્યુ માં પૂછાય છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર અને વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં છે તો આ તો આપણો પહેલો પ્રશ્ન બીજો પ્રશ્ન જોઈએ આપણે આજનો એ વર્ણનના સિદ્ધાંતની અભિધારણા બીજો પ્રશ્ન છે આપણી જોડે ચેપ્ટર નંબર 9 માંથી વર્ણનના સિદ્ધાંતની અભિધારણા અભિધારણા લખો અથવા સમજાવો તો વર્ણનના સિદ્ધાંતની અભિધારણામાં પહેલો પોઈન્ટ લખવાનો કે વર્ણનના સિદ્ધાંત પ્રમાણે અથવા તો વર્ણનના સિદ્ધાંત પ્રમાણે સંકીર્ણ સંયોજનમાં બે પ્રકારની સંયોજકતા જોવા મળે છે બે પ્રકારની સંયોજકતા બે પ્રકારની સંયોજકતા અથવા બે પ્રકારના બંધન જોવા મળે છે જેમાં એક પ્રાથમિક સંયોજકતા કહીશું અને બીજું છે જેને શું કહીશું આપણે દ્વિતીયક સંયોજકતા પ્રાથમિક સંયોજકતા અને બીજાનું નામ છે દ્વિતીયક સંયોજકતા કહીશું તો પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા કીધું બીજો પોઈન્ટ લખવાનો કે પ્રાથમિક સંયોજકતા પ્રાથમિક સંયોજકતા તો પ્રાથમિક સંયોજકતા કેવી છે તો આયનીકરણ પામે પ્રાથમિક સંયોજકતા આયનીકરણ પામી શકે તો પહેલો પોઈન્ટ વર્ણનના સિદ્ધાંત પ્રમાણે સંકીર્ણ સંયોજન અથવા સંવર્ગ સંયોજન બે પ્રકારની સંયોજકતા ધરાવે છે પ્રાથમિક સંયોજકતા દ્વિતીયક સંયોજકતા બીજો પોઈન્ટ પ્રાથમિક સંયોજકતા આયનીકરણ પામે છે ત્રીજો પોઈન્ટ એમાં લખવાનો
प्राथमिक संयोजकता ए ऋण आयन वाले ऋण आयन द्वारा संतोषाय छे, એટલે કે પ્રાથમિક સંયોજકતામાં ઋણ આયન છે જોડાશે, પ્રાથમિક સંયોજકતામાં ઋણ આયન જોડાશે, બીજું છે આયનીકરણ પામે છે, ત્રીજો પોઈન્ટ લખવાનો એમાં, ચોથો પોઈન્ટ આવશે કે દ્વિતીયક સંયોજકતા કે દ્વિતીયક સંયોજકતા આ આયનીકરણ છે તો આમાં ઉદુ લખવાનું બિન આયનીકરણ છે, બિન આયનીકરણ પામે એટલે બિન આયનીકરણ। प्राथमिक संयोजकता केवी छे बिन आयनीकरण छे। पांचमो पॉइंट आवशे के बिन द्वितीयक संयोजकतामां द्वितीयक संयोजकता कोना द्वारा संतोषाशे, तो द्वितीयक संयोजकता याद राखशुं तटस्थ अणु अथवा तो ऋण आयन द्वारा संतोषाय छे, तटस्थ अणु अथवा तो ऋण आयन द्वारा। तो શું કીધું એને કે દ્વિતીયક સંયોજકતા બિન આયનીકરણ છે અને સંતોષાશે તટસ્થ અણુ અથવા તો ઋણ આયન વાળા સંતોષાય છે, ઋણ આયન વડે સંતોષાય છે। છઠ્ઠો પોઈન્ટ લખવાનો એમાં કે દ્વિતીયક સંયોજકતા, દ્વિતીયક સંયોજકતા એ ધાતુના સંવર્ગાંક જેટલી હોય છે, ધાતુના સંવર્ગાંક જેટલી હોય છે, સંવર્ગાંક જેટલી હોય છે અને ધાતુ માટે કેવો હોય છે ફિક્સ હોય છે। तो द्वितीयक संयोजकता धातुना संवर्गांक जेटली होय छे अने द्वितीयक संयोजकतानी गोठवणी ने द्वितीयक संयोजकतानी अथवा तो संयोजकताथी जोडायेला संयोजकताथी जोडायेला जोडायेला ऋणायन अथवा तो तटस्थ अणुनी गोठवणी ने विविध प्रकार की गुठवण जाए अष्टफलकीय समतुष्फलकीय अथवा तो समतल्य चौरस। तो आटला पॉइंट से आम लखवा पहलू के प्राथमिक वर्णन सिद्धांत प्रमाण संकीर्ण संयोजन बे प्रकार की संयोजकता धरावे, प्राथमिक संयोजकता द्वितीयक, प्राथमिक आयनीकरण पामे और ऋण आयन वडे संतोषाय, द्वितीयक बिन आयनीकरण तटस्थ और तटस्थ और ऋण आयन वडे संतोषाशे। द्वितीयक संयोजकता है धातुना संवर्गांक जेटली होय छे, जे धातुना સવર્ણાંક જેટલી અને કેવો હોય છે ધાતુ માટે ફિક્સ હોય છે, નિશ્ચિત હોય છે અને એની ગોઠવણી છે અવકાશમાં ગોઠવણી થશે, જેને સંવર્ગ પોલિહેડ્રા કહેવાશે અથવા બહુતલ્ય કહેવાશે, જેમાં અષ્ટફલકીય આવી જાય, સમતુષ્ફલકીય અને સમતલ્ય ચોરસ છે। તો આ હતા વર્ણનના સિદ્ધાંતના છ પોઈન્ટ, સાત પોઈન્ટ આપણે લખ્યા, તો આ વર્ણનના સિદ્ધાંતની અભિધારણા। નેક્સ્ટ પ્રશ્ન છે આપણે ત્રણ માર્ક ત્રીજા નંબરનો, તો ત્રીજા નંબરનો પ્રશ્ન છે આપણી જોડે એ છે કે નિર્ધારણ પ્રક્રિયા, चैप्टर नंबर 12 માં થી લીધો છે આપણે કેની જારો પ્રક્રિયા, કેની જારો પ્રક્રિયા કોના માટે થશે, કેની જારો પ્રક્રિયા એવા આલ્ડિહાઇડ માં થશે, એવા આલ્ડિહાઇડ માં કે જેમાં આલ્ફા હાઇડ્રોજન નહીં હોય, જેમાં આલ્ફા હાઇડ્રોજન છે નહીં હોય, જેમાં આલ્ફા હાઇડ્રોજન નથી, આલ્ફા હાઇડ્રોજન એટલે કે CHO છે, સપોઝ આપણી જોડે આ કાર્બન આલ્ફા કાર્બન અને જોડે હાઇડ્રોજન તો આલ્ફા હાઇડ્રોજન, પણ આવું ના હોય એમાં જે પ્રક્રિયા થશે કેની જરૂર પ્રક્રિયા થશે, તો એવામાં કેની જરૂર પ્રક્રિયા થશે, પ્રક્રિયામાં કરવાનું શું છે, તો પ્રક્રિયામાં કરવાની છે આપણે પ્રક્રિયા સાંદ્ર બેઝ, બેઝમાં QH પણ હોઈ શકે અથવા તો NH પણ લઈ શકીએ આપણે, તો જેમાં આલ્ફા હાઇડ્રોજન નથી એવા સંયોજનની આપણે પ્રક્રિયા સાંદ્ર NH અથવા QH સાથે કરશું, તો એમાંથી બે અણુની પ્રક્રિયા થશે, તો બે અણુમાંથી એકનું થશે ઓક્સિડેશન અને બીજાનું થશે રિડક્શન, બે અણુ છે આપણી જોડે, બે અણુ છે એમાંથી એકનું ઓક્સિડેશન થશે, જેનું ઓક્સિડેશન થશે એમાંથી જે તે ધાતુ આપણે છે એનો ક્ષાર મળશે, રિડક્શન થશે એમાંથી આલ્કોહોલ મળશે। તો યાદ રાખતું બે અણુ છે, બે અણુમાંથી ઓક્સિડેશન રિડક્શન, વિષમીકરણ પ્રક્રિયા કહેવાય, કઈ પ્રક્રિયા થશે વિષમીકરણ પ્રક્રિયા, વિષમીકરણ પ્રક્રિયાનો મતલબ થાય કે એક જ અણુનું ઓક્સિડેશન પણ થાય અને રિડક્શન પણ થાય, તો આવી જે પ્રક્રિયા છે એને વિષમીકરણ પ્રક્રિયા કહેવાશે। ઓક્સિડેશન થી જે જે ધાતુ છે પોટેશિયમ તો પોટેશિયમનો ક્ષાર મળશે, સોડિયમ તો સોડિયમનો ક્ષાર મળશે, રિડક્શન થી આપણને આલ્કોહોલ છે આલ્કોહોલ મળશે। તો આ હતી કેની જરૂર પ્રક્રિયા, હવે એનું ઉદાહરણ લખી લઈએ,
ફોર્માલ્ડિહાઇડ HCH બે મોલ છે HCH એની પ્રક્રિયા કરી આપણે સાંદ્ર NaOH સાથે ગરમ કરતા તો એક અણુ થશે ઓક્સિડેશન ઓક્સિડેશન બનશે એટલે એક કાર્બન વાળો એસિડ COO પણ આપણે નાખ્યો NaOH એટલે બની જશે Na એટલે સોડિયમ ફોર્મેટ બનશે બીજા અણુ થશે રિડક્શન રિડક્શન થશે એક કાર્બન વાળો આલ્કોહોલ એટલે શું બનશે CH3OH મિથેનોલ બનશે CH3OH તો ફોર્માલ્ડિહાઇડ ની પ્રક્રિયા થી સોડિયમ ફોર્મેટ અને મિથેનોલ બનશે બીજું ઉદાહરણ લખીએ આપણે બેન્ઝાલ્ડિહાઇડ લઈ લઈએ જેમાં પણ આલ્ફા હાઇડ્રોજન નહીં તો ફોર્માલ્ડિહાઇડ ની પ્રક્રિયા કરીએ આપણે સાંદ્ર QH લઈએ સાંદ્ર QH સાથે ગરમ કરતા તો ફોર્માલ્ડિહાઇડ ના બે અણુ હશે જેમાંથી એક અણુ ની પ્રક્રિયા થશે ઓક્સિડેશન એટલે બેન્ઝોઇક એસિડ મળવું જોઈએ પણ ચેઇન પોટેશિયમ એટલે પોટેશિયમ બેન્ઝોએટ મળશે એટલે બેન્ઝીન લઈ ઉપર બનશે COOK બીજું બનશે એનું રિડક્શન રિડક્શન થશે આલ્કોહોલ એટલે કયો બનશે આલ્કોહોલ તો બેન્ઝાઇલ આલ્કોહોલ બનશે બેન્ઝાલ્ડિહાઇડ છે તો બનશે બેન્ઝાઇલ આલ્કોહોલ એટલે બેન્ઝીન લિંક પર CH2OH તો આ થી આપણે ત્રીજા નંબરનો પ્રશ્ન કેની જાળવ પ્રક્રિયા જેમાં આ છે વસ્તુ આપણે લખવાની છે ફોર્થ નંબરનો ક્વેશ્ચન લીધો છે આપણે એ છે હેલોજન વિનિમય પ્રક્રિયા અથવા તો ફિંકલસ્ટાઇન અને સ્વાર્ટ્ઝ તો પહેલા ફિંકલસ્ટાઇન જોઈ લઈએ ફિંકલસ્ટાઇન પ્રક્રિયા ફિંકલસ્ટાઇન પ્રક્રિયામાં કરવાનું શું છે ફિંકલસ્ટાઇન પ્રક્રિયામાં આલ્કાઇલ હેલાઇડ ની પ્રક્રિયા RX ની પ્રક્રિયા આલ્કાઇલ હેલાઇડ ની પ્રક્રિયા શુષ્ક ઇથરમાં કોની સાથે સોડિયમ આયોડાઇડ સાથે થવાની છે સોડિયમ આયોડાઇડ સાથે કોની હાજરીમાં શુષ્ક એસિટોન ની હાજરીમાં શુષ્ક એસિટોન દેખાય અને NaI દેખાય તો પ્રક્રિયા ની કહેવાશે ફિંકલસ્ટાઇન પ્રક્રિયા હેલોજન એક્સચેન્જ થશે એક્સની જગ્યા પર શું હોય છે કે CL અથવા તો BR હશે આઈ છે આવશે એક્સ ની જગ્યા પર ને એક્સ જશે આઈ ની જગ્યા પર ને આ પ્રક્રિયા ની કહેવાય હેલોજન વિનિમય પ્રક્રિયા એટલે નિપજમાં મળશે આપણને RI પ્લસ Na એક્સ આ મળી ગયું આપણને આલ્કાઇલ આયોડાઇડ એટલે ફિંકલસ્ટાઇન પ્રક્રિયા છે આપણને નિપજમાં મળશે આલ્કાઇલ આયોડાઇડ શું લખવાનું તો આલ્કાઇલ હેલાઇડ ની પ્રક્રિયા શુષ્ક એસિટોન માં સોડિયમ આયોડાઇડ સાથે કરતા નિપજમાં આલ્કાઇલ આયોડાઇડ મળે છે તો આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા ફિંકલસ્ટાઇન પ્રક્રિયા કે વાસ્તવમાં એનું ઉદાહરણ લખી નાખીએ આ ની જગ્યા પર આપણે લખીએ સપોઝ CH3 CH2Br જેને આપણે બ્રોમો ઇથેન કહીએ છીએ જેની પ્રક્રિયા કરશું સોડિયમ આયોડાઇડ સાથે કોની હાજરીમાં તો આવશે શુષ્ક એસિટોન ની હાજરીમાં તો આઈ ની જગ્યા પર જશે બી આર અને બી આર ની જગ્યા પર જશે આઈ એટલે નિપજમાં મળશે CH3 CH2I પ્લસ Na બી આર બી આર ની જગ્યા પર આઈ અને આઈ ની જગ્યા પર બી આર તો CH3 CH2I અને Na બી આર છે છૂટું પડશે આયોડો ઇથેન આયોડો બ્રોમોન માંથી આયોડો ઇથેન છે આપણે નિપજમાં મળશે પાંચમા નંબરની પ્રક્રિયા લઈ લઈએ આપણે એમાં એમાંની સ્વાર્ટ્સ પ્રક્રિયા સ્વાર્ટ્સ પ્રક્રિયા સ્વાર્ટ્સ પ્રક્રિયામાં શું કરવાનું છે તો સ્વાર્ટ્સ પ્રક્રિયા સેમ ટુ સેમ આના જેવું જ છે સ્વાર્ટ્સ પ્રક્રિયામાં તો સ્વાર્ટ્સ પ્રક્રિયામાં આલ્કાઇલ હેલાઇડ એટલે કે RX ની પ્રક્રિયા X શું હશે ક્લોરાઇડ અથવા તો બ્રોમાઇડ એની પ્રક્રિયા કહેવાય છે ધાતવ્ય ફ્લોરાઇડ સાથે ગરમ કરવાનું છે ધાતવ્ય ફ્લોરાઇડ એટલે કે AgF છે અથવા તો COF2 છે COF2 છે SbF SbF3 છે તો આવા જે ધાતવ્ય ફ્લોરાઇડ છે એની સાથે એને ગરમ કરવાનું છે તો ફરી પાછું F છે જશે X ની જગ્યા પર X આવશે F ની જગ્યા પર તો નિપજ મળશે આપણને RF અને AgX છે છૂટું પડશે એટલે આલ્કાઇલ ફ્લોરાઇડ આપણે નિપજમાં મળશે પહેલામાં આલ્કાઇલ આયોડાઇડ એટલે AgF COF2 Hg2F2 Hg2F2 આ બધું જો દેખાય તમને HB વાળું જે છે તો એને કહેવાશે સ્વાર્ટ્ઝ પ્રક્રિયા જેમાં ફ્લોરાઇડ મળશે આપણને એનું ઉદાહરણ લખી નાખીએ તો ઉદાહરણમાં આવશે CH3 CH2 CL એટલે કે ક્લોરોઇથેન અથવા ઇથાઇલ ક્લોરાઇડની પ્રક્રિયા ક્લોરોઇથેન અથવા ક્લોરાઇડ ઇથાઇલ પ્રક્રિયા કરતા AgF એટલે સિલ્વર
क्लोराइड साथ गरम करता एफ जैसे सीएल जगह पर सीएल एफ नी जगह पर निपज में मैं आपने सीए थ्री सी एच टू एफ प्लस एजीसीएल क्लोरो इथेन निपज में मे तो आती स्वार्ट्स प्रक्रिया जो एफ देखाय तो स्वार्ट्स आई देखाय तो फिंकलस्टेन तो आता अपना टॉप फाइव क्वेश्चन।